નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બાળકો. જુઓ, આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. આજે આપણે અંગ્રેજી વિષયની અંદર બે મૂળાક્ષર લખતા શીખવાનું છે, એસ અને ટી. જુઓ, આ છે કેપિટલ એસ અને આ છે સ્મોલ એસ. એસ ફોર સન, એસ ફોર સ્પૂન, એસ ફોર સોપ, સોપ એટલે સાબુ. એસ ફોર સોક્સ, સોક્સ એટલે મોજા. એસ ફોર સીપ, સીપ એટલે જહાજ. હવે આપણે ટી મૂળાક્ષર જોઈએ તો ટી, આ કેપિટલ ટી છે અને આ સ્મોલ ટી છે. તો ટી ફોર ટોપ, ટી ફોર ટ્રી, ટ્રી એટલે ઝાડ. ટી ફોર ટેપ એટલે નળ. ટી ફોર ટોય, ટોય એટલે રમકડું. ટી ફોર ટામેટું પણ આપણે બોલી શકીએ છીએ. હવે આપણે મૂળાક્ષર ક્રમમાં લખીએ. જો ક્રમમાં મૂળાક્ષર લખો તો આપણે જેટલા એથી ટી સુધી અત્યારે હાલ સુધી જે મૂળાક્ષર શીખ્યા એ આપણે ક્રમમાં લખવાના છે. જો એ, તો એ ફોર એપલ. બી, બી ફોર બોલ. સી, તો સી ફોર કેટ. ડી, તો ડી ફોર ડોગ. ઈ, ઈ ફોર એલિફન્ટ. એફ, એફ ફોર ફિશ. જી, જી ફોર ગ્રેપ્સ. એચ, એચ ફોર હોર્સ. આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ. જે, જે ફોર જોકર. કે, કે ફોર કાઇટ. એલ, એલ ફોર લાયન. કે, એલ ફોર લેમ્પ. એમ, એમ ફોર મંકી. એન, એન ફોર નોઝ. ઓ, ઓ ફોર ઓરેન્જ. પી, પી ફોર પીકોક. ક્યુ, ક્યુ ફોર ક્વીન. આર, આર ફોર રેબિટ. એસ, એસ ફોર સન. અને ટી, ટી ફોર ટોપ. તો આપણે આ એથી ટી સુધી મૂળાક્ષર જે શીખી ગયા છીએ એને આપણે ક્રમમાં લખ્યા. ક્રમમાં લખવા એટલે એ પછી બી જ આવે, બી પછી સી જ આવે, એ રીતે એને ક્રમમાં લખવા. હવે આપણે એસ મૂળાક્ષર અને ટી મૂળાક્ષર લખતા શીખીએ. જો ભાઈ, આપણે આ રીતે ધીરેથી આમ એસ લખવાનો છે. એસ મૂળાક્ષર આપણે ગુજરાતીમાં ડ લખીએ છીએ એ રીતે લખવાનો છે. એસ મૂળાક્ષર કેપિટલ એસ એવો સેમ સ્મોલ એસ લખવાનો હોય છે. ટી, તો પહેલાં આપણે આડી લીટી કરીશું અને પછી ઊભી લીટી કરીશું એટલે ટી લખાય છે કેપિટલ. જુઓ, આડી લીટી અને પછી તેને જોડીને એક ઊભી લીટી કરવાની હોય છે. જ્યારે સ્મોલ ટી આપણે આ રીતે વળાંક કરવાનો છે ઊભી લીટી કરીને, અને પછી વચ્ચે નાની આડી લીટી કરવાની છે. જો આ રીતે સ્મોલ ટી લખવાનો છે. તો બાળકો, તમારે નોટની અંદર એક પેજ એસ
અને ટી કેપિટલ તથા સ્મોલ બંને મૂળાક્ષરો નોટની અંદર સુંદર અક્ષરે લખવાના છે. આવજો.